નમસ્તે વિદ્યાર્થી મિત્રો સંજયભાઈ રાજગુરુ કોલેજ ઓફ ડિપ્લોમા એન્જિનિયરિંગ તરફથી હું યશ પંડ્યા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આપણી કોલેજના યુટ્યુબ ચેનલ પર આજે હું આપને કન્સ્ટ્રક્શન પ્રોજેક્ટ મેનેજમેન્ટ વિષય વિશે સમજાવીશ કે જેનું ચેપ્ટર નંબર સાત માનવ સાધન વિકાસ અને એમ આઈ એસ એમઆઈએસ વિશે આપણે વાત કરવા જઈએ તો કે એમઆઈએસ એટલે કે માહિતી એકઠી કરવી એની વ્યાખ્યામાં જ જોઈએ તો આપણે માહિતી એકઠી કરવાનો જે છે એ મુખ્ય જે છે એ આપણો હેતુ રહેલો છે પ્રોજેક્ટનું પ્લાનિંગ કંટ્રોલિંગ નિર્ણય લેવા જેવા અગત્યના કાર્યોમાં અસરકારક રીતે જે છે એ આપણે માહિતી જે છે એકઠી કરેલી હશે એ આપણને ઉપયોગી સાબિત થઈ શકશે બીજી રીતે કહેવા જોઈએ તો એમઆઈએસ એટલે કે મેનેજમેન્ટ પ્રોજેક્ટનું પ્લાનિંગ કંટ્રોલિંગ અને વિવિધ કાર્યો અસરકારક રીતે થઈ શકે તે અંગે ચોક્કસ અને સમયસર માહિતી પૂરી પાડવાની આ એક પદ્ધતિ છે જેમાં જે મુખ્યત્વે બે બાબતોનો સમાવેશ થાય છે મેનેજમેન્ટ તરફથી નીતિનો પ્રવાહ અને મેનેજમેન્ટ જે છે એના તરફથી માહિતીનો પ્રવાહ મેનેજમેન્ટ એટલે શું થાય તો કે મેનેજમેન્ટ એ ગ્રુપ પ્રવૃત્તિ અંગેનું જે છે એનું અંગ છે કોઈ પણ ઓર્ગેનાઇઝેશન મેનેજમેન્ટ વગર રહી શકે નહીં એટલે કે કોઈ પણ સંસ્થા હોય એમાં આપણે મેનેજમેન્ટ કરવું પ્રોપર વેમાં ઇઝ અ મોસ્ટ નેસેસરી થિંગ પ્રાપ્ત સંસાધનોનો આપણે છે મેક્સિમમ જે છે ઉપયોગ કરી અને મેક્સિમમ આઉટપુટ મેળવવું એ જે છે એ કોઈ પણ મેનેજ મેનેજમેન્ટ હોય એનો મુખ્ય જે છે એસુ હોય છે તો કે એમ હોય છે મેનેજમેન્ટ કારીગરોને કામ કરવાની નવી દ્રષ્ટિ અને વિચારો આપે છે તથા મેનેજમેન્ટમાં સૌથી ઉપરનું મધ્યમ અને નીચલા સ્તરો એમ ત્રણ સ્તરનો સમાવેશ થાય છે ઇન્ફોર્મેશનની વાત કરવા જાઓ એટલે કે માહિતી એકઠી કરવી માહિતીની જરૂર પ્રોજેક્ટના પ્લાનિંગ ઓર્ગેનાઇઝિંગ કંટ્રોલિંગ વગેરે જેવી પ્રક્રિયાઓમાં જરૂર પડે છે જ્યારે મેનેજરે નિર્ણય લેવાનો હોય ત્યારે માહિતીની ખાસ જરૂર પડે છે જેમાં ત્રણ અગત્યના જે છે ઉપયોગો નીચે મુજબ છે નિર્ણય લેવો કામ આગળ ધપાવવું અને અવકુશ રાખો આ ત્રણ મુખ્ય કામ માટે જે છે આપણે માહિતીનો મેક્સિમમ ઉપયોગ કરવામાં આવે છે સો આપણે ઇન્ફોર્મેશન હંમેશા જે છે એવા આપણે સી ઓથેન્ટિક સોર્સ પાસેથી જ મેળવવી જોઈએ મોટા સિવિલ એન્જિનિયરિંગ પ્રોજેક્ટ માટે ઉપયોગી માહિતીઓ નીચે મુજબ છે કે ભાઈ ઇન્ફોર્મેશનની જરૂર આપણે સિવિલ ઇન્જિનિયરિંગ પ્રોજેક્ટ માટે કઈ કયા કયા માટે જરૂર પડે છે તો કે ખરીદ અને નાણાકીય ખાતાઓ હોય હાજરીપત્રક અને કર્મચારીની વિગત હોય ડ્રોઈંગ્સ અને સ્પેસિફિકેશન્સ હોય સપ્લાયર્સની વિગત હોય સબકોન્ટ્રાક્ટરની યાદી હોય પ્લાન્ટ મશીનરી બાંધકામ ફિલ્ડ ડાયરી અને ઇન્સ્પેક્શન રિપોર્ટ બરાબર છે વિદ્યાર્થી મિત્રો તથા એક કેડ આવે છે આમાં કે જે આપણે કોમ્પ્યુટરેટ જે છે એ આપણે ડ્રાફ્ટિંગ જે છે એ આપણે લોકો ફોર્થ સેમેસ્ટર જે છે એ સિવિલના ડિપ્લોમાના કોર્સમાં ભણી ચૂક્યા છીએ તથા આપણે એક પિરામિડના સ્વરૂપમાં પણ આપણે દર્શાવીએ છીએ કે સિસ્ટમ જે છે એમાં કયા કયા પ્રકારની જે છે આપણે માહિતીઓ એકઠી કરવામાં આવે છે કે જે પિરામિડના સ્વરૂપમાં તમારી સ્ક્રીનમાં તમે લોકો ફિગરમાંથી જોઈ શકો છો બરાબર છે આ પિરામિડમાં આપણને ઇન્ફોર્મેશન કઈ રીતની કલેક્ટ કરવાનો ઉપયોગ કરીએ છીએ એના વિશેની સંપૂર્ણપણે માહિતી આપી છે એમઆઈએસના હેતુઓ અને જરૂરિયાતની વાત કરીએ એમઆઈએસના હેતુઓ જે છે તો કે યોગ્ય માહિતી જે છે યોગ્ય સમયે જે છે સ્વરૂપ અને યોગ્ય સ્વરૂપે પૂરી પાડવી જોઈએ નવી હકીકતો મેનેજમેન્ટમાં ધ્યાનમાં લઈ આવવી જોઈએ જરૂરી માહિતી ઓછા ખર્ચે ઉપલબ્ધ કરવી જોઈએ માહિતીના સુધારા વધારા કરી તાજી રાખવી જોઈએ એવા નિર્ણય ઉપર ભાર મૂકવાનો છે કે જેમાં લાભ ખર્ચ ગુણોત્તર હંમેશા ઊંચો હોય વિશ્વાસપાત્ર અને તાર્કિક ડેટા જ હંમેશા આપણે પૂરો પાડવાનો છે પ્રોજેક્ટના માટેના મોટા કાર્યો કરવા જરૂરી ડેટા પૂરો પાડવાનો છે તથા પ્રોજેક્ટની વિવિધ પ્રવૃત્તિઓ જે છે ઉપર બરાબર અંકુશ રાખવાનો છે હવે વાત કરીએ કે ભાઈ આ આપણે એમઆઈએસની જરૂરિયાત શું છે હેતુઓ સમજીએ હવે જરૂરિયાતની વાત કરીએ મેનેજમેન્ટને ભવિષ્યનું જતુરાયથી આયોજન કરવા માહિતીની જરૂર પડે છે તથા એમાંય જે છે એ શું છે તો કે ભૂતકાળ વર્તમાન અને ભવિષ્યકાળ વિશે ઓર્ગેનાઇઝેશનની અંત અંદર તેમજ વ્યવહારના બનાવો વિશે માહિતી જરૂર જરૂરી માહિતી જે છે એ પૂરી પાડે છે જેના ઉપર નિર્ણય લેવાનું નિર્ભર છે ઝડપી અને સાચી માહિતીનો પ્રવાહ ઓર્ગેનાઇઝેશનની વિવિધ પ્રવૃત્તિઓ પર અંકુશ રાખવા તેમજ ઓર્ગેનાઇઝેશનના વિકાસ માટે જરૂરી છે આપ સૌનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ